નમસ્કાર આપની સાથે હું છું વિદાતા આજે યોજાશે જીપીએસસી વર્થ ત્રણની પરીક્ષા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં બત્રીસ હજાર સાતસો પાસઠ ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અમદાવાદમાં તેરસો છાસઠ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તો સવારે અગિયારથી બપોરે એક વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે અને તમામ સેન્ટર પર કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં તબીબોની હડતાળ પાંચમા દિવસથી પણ યથાવત છે સરકારની ચીમકીની કોઈ જ અસર તબીબો પર નથી થઈ રહી તબીબો કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ પરત કરીને પણ પોતાનો વિરોધ યથાવત રાખશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી હડતાળ પર છે તબીબો અને તેમની માંગ સાથે તેઓ અડગ છે બીજી તરફ સરકાર પણ કહી રહી છે કે આ માંગણીઓ ગેરવ્યાજબી છે અને સરકાર પણ મક્કમ છે ઝૂકવાના કોઈ મૂડમાં નથી અને બીજી તરફ તબીબો પણ તેમની માંગણીઓ પર અડગ રહ્યા છે પાંચમા દિવસે પણ હડતાળ પાડીને તેમની માગ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે અને પાંચમા દિવસે પણ હડતાળ યથાવત છે એસપીજી અને પાસની મહેસાણામાં બેઠક મળી અલ્પેશ કથેરીયા અને લાલજી પટેલને બેઠક મળી પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા માટે બેઠક યોજાઈ ગત આંદોલનમાં રજૂ કરાયેલ માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગ બાકી છે તો શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ થઈ રહી છે પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની પણ માંગ યથાવત છે જરૂર પડશે તો જેમ જીએમડીસીની અંદર મહાસંમેલન યોજાયું હતું એવો મહાયજ્ઞ કરીને મોટું સંમેલન પણ કરીશું આગેવાનો સમાજનો હાથો બનાવી અને જે રાજનીતિમાં ઘૂસી ગયા અને જે સમાજ પાછળ જોતા નથી દરેક પક્ષના જે પણ આગેવાનો છે તો એ લોકો ફરીથી અને અમારામાંય પણ ઘણા લોકો હશે એવા કે જે ફરીથી અમારા જોડે જોડે જોઈન્ટ થઈ અને ભવિષ્યમાં ફરીથી સમાજને હાથો ના બનાવે એ રીતેનું આયોજન બંને સંસ્થાઓ ભેગા થઈને કરશે શિક્ષણના જે લાભો મળી રહ્યા છે સરકાર શ્રીની જે આંદોલન થકી યોજનાઓ મળી છે યોજનાઓનો લાભ પણ યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય સ્વરોજગાર લોન છે વિદેશ અભ્યાસ લોન છે એનો પણ લાભ પ્રાપ્ત થાય અને તાલુકા જિલ્લા લેવલે કઈ રીતે એના સેન્ટરો ખુલે એ બાબતની પણ વિશેષ ચર્ચા થઈ છે અને હવે વાત કરીએ રસ્તા પર પડેલા ખાડાની તો છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં વરસાદ નથી જેને લઈને કમિશનરે આદેશ કર્યો છે કે જલ્દી જ કામ પૂરું કરીને રોડનું પુરાણ કરવામાં આવે પરંતુ અમદાવાદ હજી પણ ખાડાવાડ હોય તેવું જ લાગી રહ્યું છે ખાડાવાદના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદમાં સો ટકા કામ થયું છે પરંતુ આ કામ માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ થયું છે પૂર્વ વિસ્તારના લોકોએ ટેક્સ ભર્યો છે છતાં પણ વિકાસની વાતમાં છે અમારી ટીમે સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાનું રિયાલીટી ચેક કર્યું તો દેખાયા માત્ર ને માત્ર કમરતોડ ખાડા પૂર્વ વિસ્તારના રસ્તા એટલી હદે ખાબડ છે કે વાહન ચાલકોને કમરના દુખાવા થઈ ગયા છે આ પરિસ્થિતિ અમદાવાદના વટવા નારોલ નિકોલ ઓઢવ સીટીએમ ન્યુમણિનગર અને વસ્ત્રાલ જેવા તમામ વિસ્તારોમાં જોવા મળી છે ઘણા વર્ષોથી અહીંના લોકો તૂટેલા રોડનું અસહ્ય દર્દ સહન કરી રહ્યા છે અમદાવાદમાં અનેક જગ્યાએ પેચવર્કનું કામ ચાલતું હશે રોડ રસ્તાનું સમારકામ ચાલતું હશે પરંતુ પૂર્વ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિથી આપણે વાકેફ કરાવું અમદાવાદના નારોલ વિસ્તાર પાસેનો આપ વિસ્તાર જોઈ રહ્યા છો નારોલ સર્કલ પાસે જે પ્રકારે અહીં એક તરફ કામકાજ ચાલી રહ્યું છે તો બીજી તરફ જે પણ રસ્તો છે ત્યાંથી પસાર થતા લોકો છે આ ખાડાને કારણે પરેશાન છે કબજી નાખવામાં આવી છે ખાડો પૂરો નથી થયો તેને કારણે અહીંના લોકો છે જ્યારે પણ અહીંથી પસાર થાય ત્યારે કોર્પોરેશન કોર્પોરેશનને ચોક્કસ એવું કહી રહ્યા છે કે જે પ્રકારે આ ખાડાનું કામ છે તે ક્યારે પૂરું થશે અને આવા ખાડા છે ક્યાં સુધી તેઓ સહન કરશે આ પરિસ્થિતિને કારણે સૌથી વધારે લોકો છે તે કમરના દુખાવાથી લઈને અનેક એવી શારીરિક યાતનાઓ ભોગવી રહ્યા છે છતાં પણ કોર્પોરેશનનું ધ્યાન પૂર્વ વિસ્તારમાં નારોલ વિસ્તારમાં નથી કેમેરા પર્સન પ્રકાશ રબારી સાથે દીપિકા કુમાર ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ તો અહીંયા આટલા બધા સ્કીમો છે આટલી બધી માણસો અહીંયા રહે છે છતાં રસ્તા ઉપર જવું હોય તો ચાલીને પણ ન જઈ શકાતું આ રસ્તા ઉપર વાહનો લઈને જાય તો નાની સ્કૂટીવાળાને તો સિનિયર તો બિચારા પગે પાછા પણ ના ચાલી જઈ શકે વરસાદ પડે ત્યારે તો આ પાણી બધું અહીંયા ભરાઈ જાય છે પહેલાં ચોમાસાનું કારણ હતું પણ ચોમાસું ગયું હોય તો વરસાદ નથી પણ આ રસ્તો રિપેર નથી કરતો રહીશો પણ ઘણા બધા ફરિયાદ કરે છે અને લગભગ આ પૂર્વ વિસ્તારને અન્યાય થાય છે કે આ બાજુ વસ્ત્રાલથી લઈને છે જેઆઈડીસી સુધીના જેટલા પણ રસ્તા છે બધા રિપેરિંગના નામે રિપેરિંગ થાય છે બને છે પણ સમય મર્યાદા એની એટલી બધી લાંબી છે કે લોકો ત્રાસી જાય છે

આ રિપોર્ટ લેવા માટે અમે અત્યારે ગાડીમાં જે રીતે જઈ રહ્યા છે ને આ ગાડી છે હાલક ડોલક પરિસ્થિતિની અંદર અમદાવાદના રસ્તાઓ પરથી પસાર થઈ રહી છે ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કફોડી હાલત છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિકાસના નામે જે પ્રકારે રોડ રસ્તા છે તેની હાલત ખરાબ થઈ રહી છે અને તેને કારણે દરેક વિસ્તારની અંદર આ પરિસ્થિતિ છે તમે ઓઢવની વાત લઈ લો નારોલની વાત લઈ લો વટવા સિટીએમ બાપુનગર આ તમામ વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિને કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હોય તે બિલકુલ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે રોડ રસ્તા ખરાબ છે અને આ રોડ રસ્તા ક્યારે થશે તેની કોઈ જ ગેરંટી નથી અને આ ગેરંટી લેવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર છે કે કેમ તે અહીં સવાલ ચોક્કસથી ઉઠી રહ્યો છે તો આ વખતના ચોમાસામાં અમદાવાદમાં જોઈએ એવો ધોધમાર વરસાદ નથી વળતો છતાં પણ રસ્તાઓની હાલત કફોડી થઈ છે તંત્ર પ્રીમોન્સન કામગીરીના બંગા ફૂકે છે પરંતુ રહીશો અમદાવાદ શહેરના રસ્તાઓથી રીતસના ત્રાહીમાં મહિનાથી કામ ચાલે છે કોઈ ઠેકાણા નથી કેટલા રોજના આઠ 10 જણા તો પડતા છે બેચરા હવે આ વિકાસ છે કે શું છે એ ખબર નહીં પડતી કેટલાય પડે છે ને કેટલાય હોસ્પિટલ અમે મોકલેલા છે બરાબર કે કોઈ ધ્યાન જ નહીં ખાલી આવે એટલે થોડો માલ નાખીને જતા રહે પણ પછી પાછું હતું ને એવું ને એવું થઈ જાય એક વર્ષથી થી આમ છે એક થી દોઢ વર્ષ થઈ ગયું આ રીતે છે ખાલી ઓલો હે પાથરી દે હા કપસી ને પાથરી દે અને પછી આમ નમ હાલે રાખે પછી ઉપર રોલ દોઢ વર્ષ થઈ ગયું આમ છેલ્લા દોઢ વર્ષથી આ પરિસ્થિતિ છે બરાબર અહીંયા રોજ અમે અવર જવર કરીએ છીએ માં ચિંતા જોવા મળી રહી છે પશુપાલન પર નિર્ભર ખાવડા અને પશ્ચિમના લોકો માલધારીઓએ કચ્છમાં વરસાદ પડે તે માટે સામૂહિક નવાઝ અદા કરીને કુદરતને રીઝવવાનો પ્રયાસ કર્યો કચ્છમાં અત્યાર સુધી માત્ર ત્રીસ ટકા જેટલો જ વરસાદ પડ્યો છે વરસાદ ન વરસતા પાક તો જાણે સુકાઈ જ ગયો છે પણ સાથે સાથે ખેડૂતોના સ્વપ્નો પણ સુકાઈ રહ્યા છે જામ કંડોરણાના શાકભાજી ઉત્પાદક ખેડૂતો માટે હાલનો સમય ખૂબ જ મુશ્કેલી ભર્યો છે કાકડી અને મરચીનું વાવેતર છે અને બહુ રોગ આવ્યો છે એટલે શાકભાજી પીળા પડી ગયા છે અને મોલ ઉતરતો નથી જાજો ઉત્પાદન જાજુ છે નહીં અને સવારથી સાંજ સુધી મહેનત કરી છે પણ એનું ફળ મળતું નથી ભાવ પૂરા મળતા નથી આ વ્યથા છે શાકભાજી પકવતી સૌરાષ્ટ્રની મહિલા ખેડૂતની વરસાદ ખેંચાતા તેઓના હાલ બેહાલ થઈ ગયા છે આ દ્રશ્યો જુઓ જામકંડોરના પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની ખેંચ છે પાક માટે નુકસાનકારક ગણી શકાય તેવા કમોસમી પવનો પણ વહી રહ્યા છે જેના કારણે વેલાના શાક તરીકે ઓળખાતા તુરિયા ગલકા જેવા શાક ચીમડાઈ ગયા છે વેલાના પાન પીળા થઈ રહ્યા છે અને પાક સુકાઈ રહ્યો છે મોટી માત્રામાં તુરિયા અને કાકડી જેવા પાકોને રોગ લાગતા ફેંકી દેવા પડે છે જેથી તેનું નુકસાન અલગ ગણવું પડે એમાં હાલ વેલાવાળા શાકભાજીમાં વરસાદની થોડીક અછત છે અને કમોસમી પવન ભાઈ છે કમોસમી પવનને હિસાબે વેલાવાળા શાકભાજી અત્યારે ખરાબ થઈ ગયા છે અને ઉત્પાદન માનો ને બહુ ઓછું આવ્યું છે અને હાલ નુકસાની કહેવાય એમ એટલું ઉત્પાદન છે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ હાથ તાળી આપી રહ્યો છે પાણીની અછત અને પાકના નુકસાન વચ્ચે ખેડૂતોને હવે સરકાર પાસે જ મદદની આશા છે

મેમારી લાઈફ માં ક્યારે કોઈ જોડે કંઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને કોઈ ફોટો એડિશન કરીને એડિટિશન કરીને કંઈ કર્યું હોય તો મને ખ્યાલ નથી બાકી એમાં હું નક્ષીક પ્રમાણિકપણે કહી શકું કે જે કંઈ હોય મારી જાત માટે હોય શકે કોરોના કાળમાં અમદાવાદીઓની મોટી બેદરકારી સંભવિત કોરોનાની دہشتને પગલે બેદરકારી સામેમતી રિવર ફ્રન્ટ પર પૂજા નિષ્ઠાન કરવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે માસ્ક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે આ બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને થર્ડવેવને આમંત્રણ આપી શકે છે ધાર્મિક તહેવારોની શરૂઆત થતાં પહેલા લોકો બાળકો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે તો શાહીબાગ રિવરફ્રન્ટ પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે માહિતી સાથે રહ્યા છે સંવાદદાતા વિભુ વિભૂત દર રવિવારે કાં તો ક્રિકેટ માટે યુવાનો એકઠા થતા હોય છે આજે પણ મોટી સંખ્યામાં લોકો સ્નાન માટે એકઠા થઈ રહ્યા છે લાગે છે કે અમદાવાદીઓ હવે બેફિકર બની ગયા છે અને જાણે કે હવે કોરોના સાવ જતો રહ્યો હોય તે પ્રકારની આ બેદરકારી કહી શકાય પરંતુ તે ગંભીર સાબિત થઈ શકે છે આજે અમાસ છે અને અમાસના દિવસે હવે ધીમે ધીમે ધાર્મિક તહેવારોની છે તે શરૂઆત થશે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આપને જો દ્રશ્યો બતાવવા માગીશ કે લોકોની તો બેફિકર બની જ ગયા છે પરંતુ તંત્રની પણ લાપરવાહી જોવા મળી રહી છે ને આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ જ કદાચ લાગે છે કે ત્રીજી લહેરને છે તે આમંત્રણ આપી શકે છે આ મેદાન છે કે જ્યાં મેદાનમાં દર રવિવારે ટ્રિકેટથી વધારે યુવાનો ક્રિકેટ રમતા જોવા મળે છે પરંતુ આજે પૂજા કરતા લોકો જોવા મળી રહ્યા છે રિવરફ્રન્ટની બંને સાઈડ છે તે લોકો પૂજા વિધિ માટે આવી રહ્યા છે અને સાથે સાથે એ પણ જોઈ શકો છો કે પૂજા પણ ત્યાં છોડીને જતા રહેશે સ્થળ ઉપર એટલે કે ગંદકી પણ જોવા મળી રહી છે લોકો માસ્ક વગરના જોવા મળી રહ્યા છે અને ફેમિલી સાથે લોકો રિવરફ્રન્ટ ઉમટી રહ્યા છે જો કે ધ્યાન નહીં રાખે તો ચોક્કસ એ કહી શકાય કે જે બીજી લહેર આપણે જોઈ છે મહામારીમાં કે કેટલી મુશ્કેલી લોકોને વેળ થઈ હતી તેવી જ ત્રીજી લહેરમાં પણ થઈ શકે છે લોકોની બેદરકારી જ જવાબદાર હશે ત્રીજી લહેર માટે તે કેવું અને અત્યારે પણ આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે રિવરફ્રન્ટ નો એક જ વિસ્તાર નહીં દરેક જયારે રિવરફ્રન્ટ ના મેદાનો છે ત્યાં જે પૂજા વિધિ છે તે જોવા મળી રહી છે અને લોકો માસ્ક વગરના પણ જોવા મળી રહ્યા છે જયારે રિવરફ્રન્ટ ઉપર તહેવારો આવતા હોય છે ત્યારે એક પરિપત્ર જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે પરંતુ જો કે અત્યારે કોઈ જાહેરનામું નથી બહાર પાડવામાં આવ્યું પરંતુ લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે

આજથી દશા માતાજીના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે પણ મૂર્તિકારોને ધંધો જ નથી રાજપીપળા શહેરમાં વેપારીઓ મૂર્તિ બનાવવા માટે મોટી માત્રામાં માટી તો ખરીદી લાવ્યા પણ મૂર્તિના ઓર્ડર જ નથી મળ્યા જે મૂર્તિ બનાવી પણ છે તે પૂરતા પ્રમાણમાં વેચાઈ નથી નર્મદા જિલ્લામાં દર વર્ષે પાંચથી છ હજાર નાની મોટી દશા માતાજીની મૂર્તિઓનું સ્થાપન બાઈ ભક્તો કરતા હોય છે કોરોના કાળમાં પણ ગયા વર્ષે સરકારે મંજૂરી નહોતી આપી જેના કારણે ભક્તોએ ઘરમાં નાની મૂર્તિનું સ્થાપન કરી વ્રત કર્યું આ વર્ષે કોરોનાની લહેર શાંત થઈ ગઈ છે સરકારે છૂટછાટ પણ વધારી છે ગણેશ મહોત્સવ માટે પણ છૂટ છૂટછાટ આપવામાં આવી છે તેમ છતાં પણ હજુ પણ મૂર્તિના વેચાણ માટે ઘરાકી જ નથી અમારો ધંધો બિલકુલ દેખાતો નથી જે અમે મૂર્તિઓ લાવ્યા છે તે પ્રમાણે ઘરાકી છે નહીં બજારમાં બિલકુલ મંદી છે હવે આવનારો સમય કેવો આવશે તે ખબર નહીં જે આવનારો સમય બી છે તે બિલકુલ કપરા કપરો સમય આવે એમ લાગી રહ્યું છે અમારો ધંધો બિલકુલ ઠપ થઈ રહ્યો છે દરેકે વેપારીની મૂર્તિઓ તમે જો આજુબાજુ બિલકુલ ઘરાકી નથી

અમદાવાદ રેલવે સ્ટેશન પર લાખો રૂપિયાના ખર્ચે વોટર પોઈન્ટ મશીન લગાડવામાં આવ્યા હતા જેમાં પ્રવાસી રૂપિયાના સિક્કા નાખે તો શુદ્ધ અને ઠંડુ આરોવાળું પાણી પી શકતા હતા પણ છેલ્લા કેટલાય સમયથી આ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે તેની નજીક ગંદકી પણ જોવા મળી રહી છે હાલમાં આ પોઈન્ટ બંધ હોવાથી પ્રવાસીઓએ પાણીના પરબ સુધી જવું પડે છે હાલ આ મશીનો બંધ હોવાથી શ્રદ્ધાળુઓને યાત્રાળુઓને સ્વચ્છ પાણી મળવાનું પણ બંધ થઈ ગયું છે અને ખબર નહીં કે ક્યારે તે ફરીથી શરૂ થશે નેટવર્ક એટીયન ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ સગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે મહારાષ્ટ્રના નાસિકના થાનગાવ અને પેન્ટગામની મુલાકાત લીધી તો આંધ્રપ્રદેશના ગંટુરમાં અડાવુ લાડીવી અને કુચીના કુડીની પણ મુલાકાત લીધી સંજીવની ગાડી અત્યાર સુધીમાં પાંચસો ગામડાઓના બે પંચાવન હજાર ચારસો પચાસ લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા શું ખરેખર સેનીટાઇઝરથી નુકસાન પહોંચે છે શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે શું તમને આવા કોઈપણ સવાલો મૂંઝવે છે તો હવે એક જગ્યા એવી છે કે જ્યાં તમને તમારા તમામ સવાલોના જવાબો મળી જશે અને તે છે તમારો ફોન જ્યાં નેટવર્ક એટીન અને ફેડરલ બેન્કના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની આ શોર્ટ ઓફ લાઈવ કેમ્પેઇનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા એક વોટ્સએપ હેલ્પલાઇન લોન્ચ કરાઈ છે